નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે છવ્વીસ માર્ચ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોસ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ છવ્વીસ માર્ચ બે હજાર વીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક શિવરાજ સિંહ ચૌહાણ કયા રાજ્યમાં ચોથી વાર મુખ્યમંત્રી બન્યા તો તે મુખ્યમંત્રી બન્યા છે મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન મુખ્યમંત્રી હાલમાં શિવરાજસિંહ ચૌહાણ છે રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે જુલાઈ બે હજાર ભારતમાં પ્રથમવાર વાર હાઈપરલુપ પોડ પ્રતિયોગિતાનું આયોજન ક્યાં કરવામાં આવશે તો આ આયોજન કરવામાં આવનાર છે ચેન્નાઈમાં તમિલનાડુ રાજધાની ચેન્નાઈ મુખ્યમંત્રી ઈ કે સ્વામી રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ત્રણ હાલમાં જ ક્યા રાજ્યની સરકારે પોતાના રાજ્યની પોલીસને ટ્રેસરગનથી લેસ કરી તો તે છે ગુજરાત રાજ્ય સરકાર ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ચાર હાલમાં જ કયા રાજ્યની સરકારે રેશન કાર્ડ ધારકો ધારકોને એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી તો તે જાહેરાત કરી છે બિહાર રાજ્ય સરકારે બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન પાંચ હાલમાં જ ભારતના નેતૃત્વવાળા સીડીઆરઆઈના પ્રથમ સંયુક્ત અધ્યક્ષ કોણ હશે તો સંયુક્ત અધ્યક્ષ તરીકે બ્રિટેન બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં જ ભારતમાં બી એસ સિક્સ ઈંધણની આપૂર્તિ કરનાર પ્રથમ કંપની કઈ બની તો તે કંપની બની છે આઈઓ સીએલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ પ્રશ્ન 7 હાલમાં જ કઈ બેંકે કોરોના વાયરસનો સામનો કરવા માટે પોતાના નફામાંથી 0.25% પોઈન્ટ પચીસ ટકા રાશિ આપવાની જાહેરાત કરી તો તે બેંક છે એસબીઆઈ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવન મુખ્ય મથક મુંબઈમાં છે ચેરમેન છે રજનીશ કુમાર પ્રશ્ન આઠ હાલમાં જ રિલાયન્સ એ ભારતની પ્રથમ કોવિડ નાઇન્ટીન હોસ્પિટલ ક્યાં શરૂ કરી તો આ હોસ્પિટલ શરૂ કરી છે મુંબઈમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નવ હાલમાં જ ચીનમાં કોરોના વાયરસ પછી કયો નવો વાયરસ જોવા મળ્યો તો તે વાયરસ છે હંતા ચીન પાટનગર બેજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચલણ છે રેનવે પ્રશ્ન દસ હાલમાં જ કઈ બેંકે ઇનકાશુ નામનું નવું પ્રિપેડ કાર્ડ લોન્ચ કર્યું તો તે બેંક છે કરુર વૈશ્ય બેંક કરુર વૈશ્ય બેંકનું મુખ્ય મથક તમિલનાડુમાં છે એમડી અને સીઈઓ છે પીઆર શેષાદ્રી ટેગલાઇન છે આ બેંકની સ્માર્ટ વે ટુ બેંક પ્રશ્ન અગિયાર કોરોના વાયરસના કારણે ચૂંટણી પંચે હાલમાં જ રાજ્યસભાની કેટલી સીટો પર થનારી ચૂંટણી ટાળી દીધી તો તે ચૂંટણી પંચાવન સીટો પર થવાની હતી જે હાલ પૂરતી સ્થગિત રાખી છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર ઇકબાલસિંહ બેન્સ ક્યાં રાજ્યના નવા મુખ્ય સચિવ બન્યા તો તે મુખ્ય સચિવ બન્યા છે મધ્યપ્રદેશ રાજ્યના મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન તેર સુમંત કઈ બેંકના સી ઈઓ અને એનડી બન્યા તે બન્યા છે ઇન્સ્ટ ઇન્ડ બેંકના ઇન્ટ ઇન્ડ બેંકની સ્થાપના ઓગણીસો ચોરાણું માં મુખ્ય મથક પુનામાં સ્થાપક છે પ્રત્યર્પણ સંધિઓ પર સહયોગ કરી તો તે દેશ છે બેલ્જિયમ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર એકવીસ માર્ચે પ્લેયર ઓફ ધી ઇયર માટે સર રિચર્ડ હેડલી મેડલ કોને મળ્યું તો તે મળ્યું છે કેન વિલિયમ્સનને થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઈક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને જરાને સરફ્રાઈ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ